નમસ્કાર, હું ખેર. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરફ ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીએ તો શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર સુરતમાં જરૂરિયાતમંદ લોકો માટે દરરોજ બનાવવામાં આવે છે 10,000 જેટલી રોટલી. આ મહામારીના સમયમાં અન્ન સેવા એ જ પ્રભુ સેવા. આ વાત સાર્થક કરતા સાંખ્ય યોગી બહેનો દ્વારા જાતે બનાવવામાં આવે છે રોટલી. જય સ્વામિનારાયણ. હું સાંખ્ય યોગી લીલાબેન, શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલી અને અમારા અમરેલીની શાખા જે એક સુરત શીપુવાડીમાં મહિલા સંસ્કાર કેન્દ્ર છે ત્યાં અત્યારે રસોડું શરૂ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ લોકો માટે, ભૂખ્યાને જમાડવા માટે રોજ 10,000 નંગ રોટલી બને છે. આ લોકડાઉન થયું ત્યારથી શરૂ કર્યું છે અને લોકડાઉનનો એક તબક્કો પૂરો થયો અને આ બીજો તબક્કો જ્યારે શરૂ થયો હશે ત્યારે જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી આ સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર સુરત શીપુવાડીમાં આ માનની શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આદેશ અનુસાર જરૂરિયાતમંદવાળા માટે રસોડું શરૂ રહેશે. અને કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરતના શ્રી ગુજર સાહેબના માર્ગદર્શન મુજબ વ્યવસ્થા થઈ રહી છે. લોકડાઉન પાર્ટ 1 પછી લોકડાઉન પાર્ટ 2માં પણ આ કાર્ય અવિરત ચાલુ રહેશે અને જરૂરિયાતમંદ લોકોને મળશે ભોજન. સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશનના PI MK ગુજર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે વ્યવસ્થા. આત્મીય મંડળના યુવકો અને બહેનો આ રોટલી પહોંચાડવાની સેવામાં જોડાયા છે. મહામારીના સમયમાં અન્ન સેવા એ જ પ્રભુ સેવા.